હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું દહીંવાળા ભીંડાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આને રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. એને બનાવવું પણ ખૂબ જ ઇઝી છે. તો ચલો એ માટેની સામગ્રી જોઈ લઈએ. તો દહીંવાળા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીધા છે ભીંડા. આ 300 ગ્રામ જેટલા ભીંડા છે. મેં ભીંડાને સારી રીતે ધોઈને લૂછીને એને આ રીતના મોટા ટુકડામાં કાપી લીધા છે. 2 થી 3 ઇંચના ટુકડામાં એને કાપવાના છે આ રીતે. અને ધ્યાન રાખવાનું છે કે એને ધોયા પછી સારી રીતે લૂછવાના છે કપડાથી. એમાં પાણી સહેજ પણ ના રહેવું જોઈએ. પછી જ એને કાપવાના છે. તેલ લીધું છે મેં 8 મોટી ચમચી જેટલું. આ મેં 1 નાની સાઇઝના કાંદાને કાપી લીધો છે. આ 1/4 કપ જેટલો કાંદો છે. જીરું લીધું છે મેં 1/2 ચમચી જેટલું. ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે 2 મોટી ચમચી. મેથી લીધી છે મેં 1/2 ચમચી. આદું લસણ અને લીલા મરચાંની પેસ્ટ 1.5 મોટી ચમચી. મીઠું લીધું છે સ્વાદ મુજબ. ધાણા જીરું પાવડર 1.5 મોટી ચમચી. આ મેં દહીં લીધું છે 1.5 કપ જેટલું. અને મેં એમાંથી થોડુંક પાણી કાઢી લીધું છે, નિતારી લીધું છે, જેથી દહીં આપણને એકદમ ગાઢું મળે. અને દહીંને મેં સારી રીતે ફેંટીને સ્મૂથ પણ કરી લીધું છે, જેથી એમાંથી બધી જ ગાંઠ જતી રહે. લાલ મરચું 1 મોટી ચમચી. કિચન કિંગ મસાલો લીધો છે 1/2 ચમચી. હિંગ લીધી છે 1/2 ચમચી. અને હળદર લીધી છે 1/2 ચમચી જેટલી. મેં ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકી દીધું છે. એમાં સૌથી પહેલાં આપણે તેલ નાખી દઈશું. આપણે ભીંડાને ફ્રાય કરવાના છે એટલે તેલ થોડુંક વધારે જોઈશે. તો હવે આપણે જે ભીંડા કાપીને રાખ્યા હતા એ આમાં નાખી દઈશું. ભીંડાને તમે ચાહો તો આનાથી એકદમ નાના ટુકડા પણ કાપી શકો છો. તો હવે આ ભીંડાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે સતત હલાવતા રહીને જ્યાં સુધી લાઇટ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. અને વચ્ચે વચ્ચે એને આપણે હલાવતા રહીશું. વચ્ચે વચ્ચે ભીંડાને આપણે આ રીતે હલાવતું રહેવાનું છે અને બધી તરફથી સારી રીતે ફ્રાય કરવાના છે. કારણ કે જો ભીંડા કાચા રહેશે અંદરથી તો ચીકણા લાગશે. અને દહીં નાખ્યા પછી આપણે એને વધારે કૂક નથી કરવાનું, નહીં તો દહીં ફાટી જશે. એટલે પહેલેથી જ એને સારી રીતે ફ્રાય કરી લેવાના છે. અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે એને ચેક પણ કરતું રહેવાનું છે. હજી પણ આ થોડાક કાચા છે તો હજી આને આપણે થોડાક કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મીડિયમ ફ્લેમ પર મને 7 થી 8 મિનિટ લાગી છે ભીંડાને ફ્રાય કરવામાં. અને હવે સારી રીતે કૂક પણ થઈ ગયા છે તો એને ચેક કરી લઈએ. તો સરસ સોફ્ટ થઈ ગયા છે ભીંડા. તો હવે આપણે ગેસ બંધ કરીને આને એક બાઉલમાં કાઢી લઈશું. સેમ પેનમાં જે બાકી વધેલું તેલ છે એમાં જ આપણે શાક બનાવશું. અને ભીંડાને મેં બાઉલમાં કાઢી લીધા છે. તો હવે આ તેલમાં આપણે મેથી નાખી દઈશું, જીરું નાખશું, હિંગ નાખશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં આદું લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું. હવે આ પેસ્ટને આપણે સ્લો ફ્લેમ ઉપર 1/2 મિનિટ માટે સાંતળી લઈશું. 1/2 મિનિટ પછી હવે આપણે એમાં ઝીણા સમારેલા કાંદા નાખી દઈશું. અને હવે આ કાંદાને આપણે સ્લો ફ્લેમ ઉપર લાઇટ બ્રાઉન થવા દઈશું. આપણા કાંદા સરસ લાઇટ બ્રાઉન થઈ જાય એ પછી હવે આપણે એમાં બધા મસાલા એડ કરીશું. તો હળદર પાવડર નાખીએ, ધાણા જીરું પાવડર નાખશું, લાલ મરચું પાવડર, મીઠું નાખશું, કિચન કિંગ મસાલો નાખશું, ખાંડ નાખી દઈશું. આ હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી, 1/2 ચમચી જેટલી ખાંડ છે. અને હવે આ બધા મસાલાને આપણે 1 મિનિટ માટે સંતળાવા દઈશું. તો આપણા બધા જ મસાલા સરસ સંતળાઈ જાય એ પછી હવે આપણે ગેસ બંધ કરીને એમાં દહીં નાખવાનું છે. દહીં ગેસ બંધ કરીને જ નાખવાનું છે જેથી એ ફાટે નહીં. તો હવે આપણે આ દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું. અને દહીં નાખ્યા પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે જેથી એ ફાટે નહીં. તો હવે આપણે એની અંદર 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું. તો આ 2 મોટી ચમચી જેટલું પાણી છે
એડ કરીને આપણે ગેસ ફરીથી ચાલુ કરી લઈશું. એકદમ વધારે પાણી એડ નથી કરવાનું, નહીંતર ભીંડા કઢીનું શાક બની જશે. તો હવે આ ગેસ ચાલુ કરીને આપણે હવે સતત હલાવતા રહીને એક મિનિટ સુધી દહીંને કૂક કરીશું. તો હવે એક મિનિટ પછી આપણે એમાં ફ્રાય કરેલા ભીંડા નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી આને 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે કૂક કરીશું. તો ભીંડા નાખ્યા પછી મેં 2 મિનિટ માટે એને કૂક કરી લીધું છે અને ધ્યાન રાખવાનું છે કે આપણે આને સતત હલાવતા જ રહેવાનું છે. તો હવે ગેસ બંધ કરીને આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું. હવે આપણા દહીંવાળા ભીંડાનું શાક રેડી થઈ ગયું છે, તો આને આપણે સર્વ કરી લઈએ. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે આને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આપણા દહીંવાળા ભીંડાનું શાક બનીને તૈયાર છે અને થોડાક લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.